પછી દુકાન બેસજો કરજો, આપણે માથે જુકમદારી નહીં કરતી, પોતાના આત્માનું કરવાનું. નહીં તો દેશ જાય તો શું કરવું પડે? કઈ નઈ, એ તો બતી ગયું. કૃપાળદેવ લખ્યું છે જીવતા મરાય તો ફરી મરવું નહીં પડે. સાચી વાત સાચી વાત છે. ધીમે ધીમે 25-1 વર્ષ માં રાગે પડી જશે. પચાસ ટકા તો નિવૃત્તિ માં આવી ગયો છું. કે 50% પછી 30-40 વર્ષ લાગે. મમતા છે એ કહે છે કે એમાંથી નીકળવાના પ્રયત્નો છે મારા. ખબર નથી એમને આવું બોલું. આવતા કરો છો ને તમારે રાખી દીધું ત્યાં આગળ ખ્યાલ ગયા તારા છોકરાનું નામ ગયા તારા છોકરાનું નામ ખબર છે એ બોલું. ચોક્કસ છે બધું સંસાર ની બાજી તો અચોક્કસ વાળી જ છે ને એમ કે સંસાર ની બાજી ચોક્કસ નહી. સાવચેત તો રહેવું પડે ને દાદા. સાવચેત તો રહેવું પડે ને. સાવચેત ભગવાને કહ્યું કે સાવચેત તારી રાખી, તારી સાવચેતી રાખ, તારી સાવચેતી ના રાખ. શું કે એવું કે ને ભગવાન શું કે પોતાની સાવચેતી રાખ, પોતાની સાવચેતી રાખ. કે કર્માધીન છે તું જુગાર કર્મ હોય કે ના હોય. બાપ મરી ગયા પછી છોકરી જીવતો રહે કે ના રે. ગાંધીજી મરી ગયા પછી જીવતો ચાલે ના ચાલે? ચાલે. અને મોરારજી સાહેબ ગયા પછી છતાં ચાલશે કે ચાલે? ચાલવાનું. શા માટે માથું બહાર લેવાનું? મોક્ષે જવાની ઈચ્છા થઈ રહી ઘરે છે. કેટલા હરતા થઈ રહી અત્યારે તો આ ભાવમાં સમજ પડી છે. આ ભાવમાં સમજ પડી છે. પહેલા તો શું ખબર પડે? આ ભાવમાં શું પડી સમજ? સંસાર ક્ષણિક છે એ બધું. સંસાર ક્ષણિક છે એ વાત ની ખબર પડી છે. મોખ ની નજીક પહોંચ્યા હતા ત્યાંથી પાછા ફર્યા. બરોબર. આ તો પાછા ફરતા 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 આ હતા. પાછા ફરતા નું સ્ટેશન થયા હતા. પાછા ફરતા પૃથ્વી કઈ દર્જે તો મોક્ષ ની નજીક માં. મનમાં શું જાણે કે હું આગળ જઈ રહ્યો. અરે ભાઈ આપડે પાછા ફરતા નું ટેન્શન ના આવે. અનંત અવતાર થી અનંત અવતાર થી આ જીવ છે. ઠેઠ ઊંચે ચડ્યો પાછું.
જ્યાં સુધી એની ઈચ્છાઓ પૂરી થાય નહીં, ઈચ્છાઓ પૂરી થાય નહીં ત્યાં સુધી આવી જેટલી ચોઈસીઓ વટાઈઓ, કેટલી ચોઈસીઓ ખાઈ ગયા લોકો, શું કર્યું મારી વાત ગમે છે, બરોબર છે, બરોબર છે, એટલે આનો ઉકેલ તો લાવવો પડશે ને. આત્મા શું શું કાર્ય કરે છે? આત્મા શું શું કાર્ય કરે છે? આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા છે. આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા છે. હા, પણ તમે તો બધું હું સાંભળું છું એવું કહો છો ને, તમે આત્મા છો કે તમે ખબરદાર છો? આત્મા છે, આત્મા છીએ. તો આત્મા છે, આત્મા સાંભળે નહીં, કોને જ સાંભળે? સાંભળે છે આત્મા, કાન તો જડ છે. પછી બહેરા ને બોલાવીને પૂછી જો ને, બહેરા માં આત્મા નથી? આત્મા છે તો આત્મા સાંભળે છે કે કોણ સાંભળે છે એ મને કોણ આત્મા નો હોય તો બેરો સાંભળી શકતો નથી. એમ કહું છું, આત્મા નો હોય તો પુદ્ગલિક માંથી કોઈ પણ ઇન્દ્રિય સાંભળી શકે છે. એમનું કહેવાનું એમ છે કે આત્મા ન હોય તો પૂતગલ ની કોઈ પણ ઇન્દ્રિય કામ કરી શકે નહીં. આત્માની હાજરી ને જરૂર પડે ને, હાજરી ને લઈને તો જીવન કહેવાય છે. તમને સમજ પડી ને? પણ સાંભળે તો કોણ કે આત્મા એ કહો. જો આત્મા સાંભળતો હોય તો બેરો માણસ સાંભળી શકે. સાંભળ્યું કહ્યું તમને, તમને જે સમજણ પડે એ બોલો. કોણ સાંભળે છે? કાન દ્વારા સંભળાય છે, પણ ચેતન તત્વ હોય તો. એમનું કહેવાનું એમ છે કે કાન દ્વારા સંભળાય છે, પણ જો ચેતન તત્વ હોય તો. હવે ચેતન તત્વ જે ત્યારે જેમ તમે માનો છો તે તો સાંભળતું જ નથી બધાડે. એ તો જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી છે, એ સાંભળતું નથી. ત્યાં કોણ સાંભળે છે? કોણ એટલું તમને ખાતરી છે ને? જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી અનંત જ્ઞાન અનંત દર્શન અનંત શક્તિ અનંત ચારિત્ર એ બધું છે, તેમાં છે તે સાંભળવું એમનો ધર્મ છે એવું તમને માનવામાં આવે છે? એની અનંત શક્તિઓમાં તો આ તો અતિન્દ્રિય જ્ઞાન થી સમજાય આત્માને. શું કે છે? સ્પષ્ટ વાત કરો ને. દાદા તો બે સીધી વાત કરે છે. કોણ સાંભળે છે? આત્મા સાંભળે છે કે કોણ સાંભળે છે? અતિન્દ્રિય જ્ઞાન થી સંભળાય છે, અતિન્દ્રિય જ્ઞાન થી સંભળાય છે, અતિન્દ્રિય જ્ઞાન થી સંભળાય છે. આત્મા સાંભળતો જ નથી ત્યાં આગળ. આત્મામાં સાંભળવાનો ગુણ જ નથી. સાંભળવાનો ગુણ જ નથી. આ જેમ સાંભળવાનો ગુણ જડ નો છે, સોના ને કાઢવાનો ગુણ નથી, એવી રીતે આત્માના સાંભળવાનો ગુણ નથી, બોલવાનો પણ ગુણ નથી. આપણે સમજ પડી ને? બરોબર. જે બોલવાનો ગુણ આત્મામાં નથી, સાંભળવાનો ગુણ પણ આત્મામાં નથી, તો આ સાંભળે છે કોણ? આ વાત તમને સાંભળવામાં મુશ્કેલી નહીં પડે? નહીં તો બીજી વાત કાઢું. ના બરોબર, આ વાત થી તમને હેલું લાગતું હોય નહીં તો બીજી રાત. ના ના, બરોબર સમજાય છે. તમને શું લાગે છે? કોણ સાંભળે છે? સાંભળવાનું છે તો ઇન્દ્રિય જનિત હકીકત છે. કાન સાંભળે છે કાન, પણ સાંભળવા
કાનથી સંભળાતું હોય તો દેહ જો આત્માનું હોય તો કાને નથી સાંભળી શકતા. ચૈતન્ય તત્વ નું હોય તો કાન પણ સાંભળી શકતા નથી. ચૈતન્ય તત્વ નો સંયોગ નો હોય તો શાંતિ રાજ કે છે. એ કે છે કે કાન માંથી સંભળાય છે, ખરું બરોબર, કાન સાંભળે છે, પણ ચૈતન્ય તત્વ હોય તો કાન સાંભળે, નહીં તો કેમ સાંભળે કાન? ચૈતન્ય તત્વ નહીં, પણ ચૈતન્ય તત્વ ની હાજરી થી આ જગત બધું ચાલે છે. શરીર જો ચૈતન્ય તત્વ આ શરીરમાં ન હોય, આત્મા ન હોય, શુદ્ધ આત્મા, તો આ શરીર ખલાસ થઈ જાય. જો પણ એ ચૈતન્ય તત્વ આ સાંભળતું નથી, આ આત્મા જો સાંભળે છે એમ કે આત્મા બોલે છે, મારો અવાજ આત્મા નો અવાજ છે એવું બોલે, એ બધાને જગત ના લોકો લૌકિક ભાષામાં ગમે તેમ ચાલવા દે, પણ ભગવાન ની અલૌકિક ભાષા એક્સેપ્ટ કરશે. મારો આત્મા બોલે છે એવું બોલે છે, લોકો નહીં બોલતા, બોલે છે નહીં બોલતા, બોલે છે. હા, તમારી જોડે કોણ બોલે છે? તમારી જોડે કોણ બોલે છે? આપ બોલો છો, આપ બોલો છો. આપ એટલે કોણ છે? તમે એક આત્મા. હે? આપ એને આત્મા તો ના બોલે. આપ એટલે કોણ? તમે કોણ? એક આત્મા. દાદા ભગવાન. હા, દાદા ભગવાન જો બોલે તો આ એવું જ બોલે છે. અહીંયા આગળ આ જોડે રૂમમાં મૂકીએ ને તો બેઠા બેઠા દાદા ભગવાન બોલતા હોય એવું જ બોલાય. તો આ 2000 મળે એટલે દાદા ભગવાનની કિંમત 2000 થઈ. અમને સમજાવો આ બાબત. ના ના, એટલે દાદા ભગવાન, આ દાદા ભગવાન નથી બોલતા, આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે. કોણ બોલે છે? હું શાસ્ત્ર ની બહાર ની વાત કઉ છું. આ શેની વાત કઉ છું? કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે, શાસ્ત્રો એ ક્રમિક વિજ્ઞાન છે. શું છે? એ ક્રમિક જ્ઞાન છે. શાસ્ત્રો એ ક્રમિક જ્ઞાન છે અને આ અક્રમ વિજ્ઞાન છે. એક જ દિશા ને લઈ જનારા છે, વિતરાકતા લઈ જનારા છે. 24 તીર્થંકરો નું જ્ઞાન છે. આ સમજમાં આવે છે? પણ અક્રમ છે. અક્રમ એટલે ક્રમ, ક્રમિક જ્ઞાન એટલે શું? સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે ચડી 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 ત્યાગ કરતા 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 કરતા. એ તો અનંત અવતાર થી ધંધો માંડ્યો હતો આપણે. કેટલાય વખત ત્યાં ચડ્યા આવીશું, પછી ઉતર્યા આવીશું ખરા ડે. કોઈ ક્યાંક શાંતિલાલ ભાઈ કેન્ટીન, એટલે શાંતિલાલ ક્યાં જાય? પાછા કેન્ટીન માં ચાબા પીવા જાય. ચડ ઉતર કરતા કરતા અત્યાર સુધી આટલા સુધી આવ્યા છો? આજની પ્રગતિ જોતા એમ લાગે છે કે આટલા બધા વર્ષો આટલી બધી જિંદગીઓ નકામી ગઈ કે હાચી ગઈ? નકામી ગઈ. હવે આ દાદા ભગવાન બોલતા નથી. આ છે ટેપ રેકોર્ડ, ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે અને એ ટેપ રેકોર્ડ પરથી આ ઉતરે છે. દાદા ભગવાન શું છે? આ જે તમને દેખાય છે દાદા ભગવાન નહી, એમ પટેલ છે. આ તો શું છે? એમ પટેલ અને પબ્લિક ટ્રસ્ટ છે. પાછું કેવું છે? પબ્લિક ટ્રસ્ટ. એટલે કાલે સવારે આ કે છે અમારે ત્યાં વઢવાણ આવવાનું છે, અમારે જવું પડે. અમને કે છે અમારે આવવાનું છે, અમદાવાદ આવવાનું, ત્યાં જવું પડે. એટલે પબ્લિક ટ્રસ્ટ, માલકી અમારી નહીં. એટલે પછી કોને માલકી કહેવાય? ટ્રસ્ટ નહીં, પબ્લિક નહીં, પબ્લિક ટ્રસ્ટ. હા, આ દેહની માલકી અમારી છૂટી ગયેલી છે, આ મનની માલકી છૂટી ગઈ છે, અને આ વાણી ની માલકી છૂટી ગઈ. એટલે તમે કહ્યું ને કે આ ટેપ રેકોર્ડ બોલે છે. દાદા ભગવાન જે છે તે શું કરે છે? કે છે કે આ ટેપ રેકોર્ડ એવી રીતે વાગી રહી છે, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ પોતે રહે છે. દાદા ભગવાન ને હું બે જુદા છીએ, એટલે કમ્પ્લીટ જુદા.
આ તો એમ પટેલ જ છે, પણ ફર્સ્ટ પાડોશી, પહેલામાં પહેલો પાડોશી અમારો આ ફર્સ્ટ નેબર. હવે સાંભળે છે કોણ? કોણ સાંભળે છે? કોણ સાંભળે છે? કોણ નો ધર્મ છે? શું છે સાંભળવાનો? શું ધર્મ છે? એનો સાંભળવાનો ગુણ છે, સાંભળવાનો ગુણ છે. અને બેરો હોય માણસ હોય તેને કોનો ધર્મ સાંભળવાનો છે, છતાં એનો ધર્મ નથી. શું કે મારી વાત સમજાય ને? તમને સાંભળ્યું? કાન હોવા છતાં બેરો સાંભળી શકતો નથી. કોણ પોતાના ધર્મ નથી એટલે બેરો છે આ માણસ. કોણ નો ધર્મ શું છે? કોણ નો ધર્મ સાંભળવું? આંખ નો ધર્મ શું છે? દેખવું, આત્માનો ધર્મ જોવું, આવું જોવું, એ આત્માનો ધર્મ નથી. નાક નો ધર્મ શું છે? સૂંઘવું. જીભ નો ધર્મ શું છે? ચાખવું. એટલે ગમે તે તમે કડવું કડવું જીભ ઉપર મૂકો, તરત જ ખબર પડી જાય ને. એટલે પાંચે ઇન્દ્રિયો નો પોત પોતાના ધર્મ છે, એમાં છે પોતાના ધર્મ. હવે એવી પાછી પાંચ જ્ઞાનેન્દ્રિયો પોતાના ધર્મ છે. આ કર્મેન્દ્રિય કહેવાય. કર્મેન્દ્રિય કોને કહીએ છીએ આપણે? દ્રવ્યેન્દ્રિય ને. કોને કહીએ છીએ? દ્રવ્યેન્દ્રિય ને. દ્રવ્યેન્દ્રિય ખલાસ થઈ ગઈ, નીકળી ગયું. પછી પાછી અંદર ભાવ ઇન્દ્રિય રહેવાની. શું રહેવાની? ભાવ ઇન્દ્રિય. એને જ્ઞાનેન્દ્રિય કહે છે આપણે. સમજ ને? બરોબર. આ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ દ્રવ્યેન્દ્રિયો બધું પોતપોતાના ધર્મ જ છે. બેરો થઈ ગયો હોય ત્યારે આપણે જાણીએ કે ભાઈ આના છે તે આ કોણ ધર્મ નથી. આ શરીરમાં બધી વસ્તુ ધર્મ હોય તો મોક્ષમાં જાય કે ના જાય? આત્મા પોતાના સ્વરૂપમાં હોય મગ્ન તો મોક્ષમાં જવાય. કે આ બધી વસ્તુ ધર્મ હોય તો મોક્ષમાં જાય કે ના જાય? બધી ઇન્દ્રિયો ધર્મ હોય એમ કહો છો? હા, એટલે હું તમને આગળ હજુ આગળ વાત કરું છું કે આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે તે પોતપોતાના ધર્મ છે, એવું તમે આપ સમજી ગયા ને? મન છે તે મન પોતાના ધર્મ છે કે નહીં? મન માટે કઈ સમજાતો હોય એના ધર્મમાં છે કે નહીં? કેવી રીતે હંમેશા જે વિચારે ચડે, વિચારે જયારે વિચાર નો ગોચરણ વયા કરે તે વખતે એને આપણે મન કહીએ છીએ. શું કહીએ છીએ? વિકલ્પો થયા કરે. હવે તમે બોલે બધા વિકલ્પો થયા કરે. વિકલ્પો ના બોલો છો, વિચારો. વિચારો, વિકલ્પ અને વિચાર બે બહુ મોટી વસ્તુ, જુદી બહુ. વિચારે ચડે ત્યારે મન ચાલુ છે એવું આપણને ખબર પડે કે મન ચાલુ થઈ ગયું. વિચાર બે જાતના કરે. મન ખરાબ વિચાર કરે અને સારો પણ વિચાર કરે, પણ બંને વિચાર કરે છે એ મન છે. મન નો ધર્મ શું છે? બંને જાતના વિચારો કરવાનો. વિચારો કરવાનો, ખારો ખોટો એ જોવાનું નહીં, આપણે જોવાની જરૂર નથી. વિચારો કરવાનો. અને વિચાર જો ના આવતા હોય તો એબ્સેન્ટ માઇન્ડેડ થઈ જાય. શું થઈ જાય? ધર્મ માટે આપણે સમજમાં આવી. મેં શું કહ્યું? એ વિચાર ના આવે શું થાય? બેભાન અવસ્થા જેવી હકીકત. બેભાન અવસ્થા જેવી હકીકત થઈ ગઈ. એબ્સેન્ટ માઇન્ડેડ. એબ્સેન્ટ માઇન્ડેડ. એબ્સેન્ટ માઇન્ડેડ એટલે ગાડાને માઇન્ડ હોય, ગાડાને માઇન્ડ ગાડું હોય પણ માઇન્ડ હોય. એબ્સેન્ટ માઇન્ડ એટલે માઇન્ડ શાંતિ નષ્ટ પામી, જીવ યોનિમાંથી નકામો થઈ ગયો કહેવાય. જીવ યોનિમાંથી નકામો એટલે આપ સમજ ગયા? મન નો ધર્મ સમજી ગયા? વિચારવું એ મન નો ધર્મ છે. એ વિચાર કરે હવે અહીંથી છે તે સુરેન્દ્રનગર અહીંથી તમારું ઘર જોવા જાય ખરું? એમાં અને ઘરમાં ટેબલ ખુરશી બધું દેખાય અહીં બેઠા બેઠા? હે, એ મનનો ધર્મ નથી. આપણા લોકોને સમજણ નહીં હોવાથી
એને પણ મન માને છે. આપડા લોકો શું માને છે? મન માને છે, લોકો એમ માને છે કે આ મન કરે છે ખરી. એ લૌકિક ભાષામાં સાચું છે, પણ જે ભગવાન ની ભાષામાં તો લોકો આપણી ભાષા શું બોલે છે? શું કહે છે? લોકેતર ભાષા એવું કે છે કે આ ચિત્ત થાય છે. કોણ જાય છે? લોકેતર ભાષા શું કે છે કે મન શરીર ની બહાર નીકળી શકે જ નહીં. અલગ છે એમ કે છે, ચિત્ત ને મન બે અલગ છે. લોક ભાષામાં ગમે તે બોલાય, પણ ભગવાન ની ભાષા જે લોકેતર ભાષા છે ને, તે આપણે જો સમજીએ નહીં ત્યાં સુધી મોક્ષ થાય નહીં કોઈ દાડો. ભગવાન ની ભાષામાં આવવું પડશે, લોક ની ભાષામાં હશે ત્યાં સુધી કઈ વળે નહીં. સાધુઓની ભાષામાં હશે તો હજી કશું વળે નહીં, આચાર્યોની ભાષામાં હોય તો હજી વળે નહીં. કારણ કે લોક ભાષા લોકોત્તર હોય જોઈએ. શું કહ્યું મેં? શી વાત? ચિત્તની વાત. મનનો સ્વભાવ શું છે? જોવા કરવાનો નથી, વિચારવાનો છે. એને એકલું જ વિચારવાનો ધર્મ છે એનો. અને તે ખરાબ ને સારું ખોટું બેવ વિચારવાનો છે. જો ચિત્ત નો ધર્મ શું છે? સારું જોવું અને ખોટું પણ જોઈ આવવું. ચિત્તને જડ કેવું કે ચેતન કેવું? ચિત્ત જડ જ છે, પણ એ મિશ્ર ચેતન છે. શું છે? શું છે? મિશ્ર ચેતન. પણ ખરેખર શુદ્ધ ચેતન નહી. જે તમારે જે શુદ્ધ ચેતન જાણશો તો જ મોક્ષ થશે. શુદ્ધ ચેતન જાણશો. ચિત્ત મિશ્ર ચેતન છે. શું છે? મિશ્ર ચેતન. અને મન અને છે તે મન બિલકુલ જડ છે. બિલકુલ જડ છે. હા, બિલકુલ જડ છે. એટલે કેટલી ક્યાં સુધી આપણે આયા? આ પાંચ ઇન્દ્રિયો અવોના ધર્મમાં છે, મન એના ધર્મમાં છે, ચિત્ત એના ધર્મમાં છે. હવે કોણ કોણ રહ્યું? આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયો કહી ને, એ તો આવી ગઈ. ની જ્ઞાનેન્દ્રિયો બુદ્ધિ રહી, બુદ્ધિ ના અહંકાર. બુદ્ધિ અહંકાર, બુદ્ધિ અહંકાર. હા, બુદ્ધિ ના અહંકાર રહ્યા. બુદ્ધિ એના ધર્મમાં છે. શું છે? બુદ્ધિ નું કામ શું છે? કે નફો ખોટ જોવાનું કામ છે. શું જોવાનું કામ? નફો ખોટ જોવાનું. હા, તમે ગાડી પહેરો ને ત્યારે બુદ્ધિ વિચારે પેલી જગ્યા છે, પેણ ઓછી ખોટ ક્યાં જશે, ફળ જશે. તમે દુકાનમાં પહેરો, દુકાનમાં તમે નફો ખોટ નફો ખોટ દેખાડે એમને બુદ્ધિ. શું દેખાડે? નફો ખોટ. એવું આપને લાગે છે? નફો નુકસાન દેખાડે એ બુદ્ધિ. ના, ઠીક ના રાખતો હોય તો મને લાગે છે. પછી તમને જાય છે બરોબર, તમને મનને પૂરેપૂરું સમાધાન થવું જોઈએ. સમાધાન થાય. હવે એ બુદ્ધિ, બુદ્ધિ ના ધર્મ માં જ છે. મને નફો ખોટ નહીં દેખાડતી, કારણ મારે બુદ્ધિ નથી. તમારા બુદ્ધિ છે, મારામાં બુદ્ધિ છે નહી, એટલે મન નફો ખોટ દેખાડતી નથી. આપ સમજમાં આવ્યું? મારામાં એટલે કોનામાં? આત્મામાં. આ દાદા ભગવાન નામાં. આ પટેલ, આ પટેલમાં કઈક થોડી બુદ્ધિ હશે હજી વખતે. તે બહુ જૂજ નહી જેવી બુદ્ધિ. કેવી? નહી જેવી. હા, બિલકુલ નજીકમાં 360 ડિગ્રી એ ભગવાન મહાવીર અને આ પટેલ 356 ઉપર છે. 4 ડિગ્રી ઓછા છે એટલે જુદા પડ્યા. નહીં તો મહાવીર એમ જ કહેવાય, મહાવીર છીએ અમે. આપ સમજ પડે બરોબર, પણ અમે તેમ કહી શકીએ એમ સ્થિતિમાં નથી. ક્યાં સુધી વાત આવી આપણી? બુદ્ધિ એના ધર્મ છે એવું આપણે કહેવા માંગીએ છીએ. ગાડી પહેરો એટલે ધર્મ બજાવે કે ના બજાવે? દુકાનમાં પહેરો ધર્મ બજાવે કે ના બજાવે?
કોઈ જોડે સોદો કરો ધર્મ બજાવ્યો કે ના બજાવ્યો? કયા છે જમવાનું બનાવતા હોય અને કડીની તપેલી ઊંધી થઈ ગઈ બુદ્ધિ, અને નોકર છે તે કાચના પ્યાલા લઈને આવ્યો હોય ચાના અને પડી ગયા એના હાથમાં, તો બુદ્ધિ એનો ધર્મ બજાવ્યો કે ના બજાવ્યો? બજાવે. એટલે બુદ્ધિ નો ધર્મ શું છે? નફો નુકસાન જાણવાનો. નફો નુકસાન જાણવાનો, નફો ને નુકસાન બે જાણવાનો એનો ધર્મ છે. અને બીજો એક ધર્મ છે એનો, કે પાછું ડિસિઝન લેવાનો પણ ધર્મ છે. ડિસિઝન લેવાનો, ડિસિઝન લેવાનો. જો કે ડિસિઝન લેવાનો સ્વતંત્ર ધર્મ નથી. એ જે ડિસાઈડ કરે એની પર અહંકાર સહી કરે તો ડિસિઝન ડિસાઈડ થઈ જાય. એટલે એનો સ્વતંત્ર ધર્મ નથી ડિસિઝન લેવાનો. એનો આ સ્વતંત્ર ધર્મ નફો ખોટ દેખાડવી. આ આપને સમજાય છે? સમજાય તો બોલજો. આગળ જો મારી સર્વે કશું હાલ છે ના બોલશે. ડિસિઝનમાં અહંકારની સંમતિ હોય તો જ થાય. ડિસિઝનમાં અહંકારની સંમતિ હોય તો જ થાય. અહંકારની અહંકારની સહી વગર ડિસિઝન આવે નહીં. એટલે ડિસિઝન લે છે બુદ્ધિ, પણ માન્ય રાખે છે અહંકાર નહીં. અહંકાર ની સહી ન કરે તો ડિસિઝન ચાલે નહીં. શું કહ્યું? બુદ્ધિ પ્રાઇમ મિનિસ્ટર, અહંકાર પ્રેસિડેન્ટ. હવે પાર્લામેન્ટ, પાર્લામેન્ટમાં ચાર જણ છે અંદર, એને અંતસ્કરણ કહેવાય છે. અંતસ્કરણ શબ્દ સાંભળેલો છે? અંતસ્કરણ સાંભળેલો છે. અને બાહ્યકરણ, આ બાહ્યકરણ, આ બહાર જે તે બાહ્યકરણ છે અને અંદર અંતકરણ, અંતસ્કરણ. અંતસ્કરણ પર ચાર ચાર મેમ્બર છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. પાર્લામેન્ટરી પદ્ધતિ છે. કેવી છે? પાર્લામેન્ટરી પદ્ધતિ છે. હા, તો જો મન અને બુદ્ધિ એક થઈ ગઈ તો અહંકાર ને સહી કરવી જ પડે. અને મન અને ચિત્ત એક બે ભેગા થઈ ગયા તો અહંકાર ને સહી કરવી પડે. અને બુદ્ધિ એકલી હોય તો બુદ્ધિ એ વિનંતી કરવી પડે અહંકાર ને તો સહી કરી આપે પડે. એટલે જેના પક્ષમાં ત્રણ થયા એના બાપનું સમજીને આપણા બુદ્ધિ થી સમજાવવું જોઈએ. આપણે બુદ્ધિ માં સમજ માં આવવું જોઈએ. તમને જ્ઞાન તો નથી ને? કે જ્ઞાન છે? ત્યાંને તમે જ્ઞાન કહો છો? જ્ઞાન એટલે સમજ. જ્ઞાન એટલે સમજ. જ્ઞાન એટલે સમજ નહી, જ્ઞાન એટલે પ્રકાશ. શું? પ્રકાશ. સમજ પડે ને? જ્ઞાન એટલે સમજ નહી, સમજ એટલે સમજ, અને જ્ઞાન એટલે પ્રકાશ. હવે પ્રકાશ છે તમને? પ્રકાશ હોય ઠોકર ના વાગે. પ્યાલા પણ ફૂટી જાય તો આપણને કશું અસર ના થાય. પ્રકાશ થાય તો અસર થાય છે, તો એ પ્રકાશ નથી. એમ આપણે ખોટું માની બેઠા છીએ કે મને પ્રકાશ છે. આપ સમજમાં આવે છે ને? પ્રકાશ એનું નામ કહેવાય કે પ્રકાશમાં ઠોકર ના વાગે. અંધારામાં ઠોકર વાગે, પ્રકાશમાં વાગે? અંધારામાં. બધું અંધારું છે ત્યાં સુધી. શું આપ સમજમાં આવે? બરોબર. હવે અહંકાર, અહંકાર નો શું ધર્મ છે? ખોટી ખોટી પોતાને અહંભાવ રાખવો, એ અહંકાર નો ધર્મ છે. એ કહે છે અહંભાવ રાખવો છે. જ્યાં જુએ તો મેં કર્યું, હું કરું આમ, મેં કર્યું મારાપણાનો ભાવ, મારાપણાની બુદ્ધિ. હવે અહંકાર છે તે અહંકાર વિષય ભોગવતો હશે. અહંકાર વિષય ભોગવતો છે. આ કેરી આપું છું, કેરી ખાધી, એ વિષય છે તે જીભનો વિષય. તે જીભ ભોગવે છે કે બુદ્ધિ ભોગવે છે કે અહંકાર ભોગવે છે? અહંકાર ભોગવે છે. હા, અહંકાર ભોગવે છે.
અહંકાર ભોગવે છે. હા, ભોગવે છે જીભ. અને અહંકાર પોતે અહંકાર કરે, પોતે અહંકાર કરે છે માટે અહંકાર કહેવાય છે. શું કરે છે? કે મેં કર્યું, આવું મેં ખાધું એમ. હવે અહંકાર નામની વસ્તુ આમાં છે નહીં, અને તું ક્યાંથી આવી? તું વચ્ચે બોલું છું, આમાં અહંકાર નામની વસ્તુ જ નથી. આ ઉભી થયેલી છે. શું છે? છે પણ પોતપોતાના ધર્મ પણ. સમજે ને? હવે કેટલા કેટલી ચીજો પોતાના ધર્મ છે એવું તમને સમજ્યા? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ ચાર છે. તે પોતપોતાના ધર્મ છે. અહંકાર અહંકાર કરવાની જગ્યાએ અહંકાર કર્યા જ કરે છે, નિરંતર કરે છે ને. અને કોઈ કહેવાય અહંકાર ના ઉપર છે તે ઘા કરે છે, કે અહંકાર ભગ્ન થાય છે ને, એને અપમાન જેવું લાગે છે ને, અસર થાય છે ને. એટલે અહંકાર પોતપોતાના ધર્મ છે. કેમ છે? પોતાના ધર્મ છે. હા, અપમાન ને માન ભેવ એને અસર થાય. જોકે માન અપમાન અહંકાર ને અડતું નથી. અહંકાર વસ્તુ જુદી છે. શું કહ્યું? અહંકાર વસ્તુ જુદી, માન અપમાન જુદી. અહંકાર ના આગળના ભાગમાં અહંકાર, અહંકાર એટલે શું? કે આ બધું કોણ સાંભળે છે અને કેસે મેં સાંભળ્યું, વાંક જુએ છે અને કે મેં જોયું. અરે હું જુએ છું વાંક, તું શું લે ને વાંક બંધ થાય તો લે, તું જો જોવા જઈએ. એટલે અહંકાર શું કરે છે? પોતાપણાની બુદ્ધિ વાપરે છે. નહીં, આ ખાલી અહમ જ કરે છે. ખાલી શું કરે છે? અહમ કરે છે. હમણાં વાત ગમે છે ને, તો આગળ ચાલવા દો. હા હા, ક્યાં સુધી આવ્યું આપણે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પોતપોતાના ધર્મ ધર્મમાં છે. કોણ ને આંખ્યો ને એ બધું ધર્મ, કોણ કોણ ના ધર્મ, નાક નાક ના ધર્મ, આ બધું પોતપોતાના ધર્મ છે. મહાવીર ને શું હશે? દેરા છે એને તો જ્ઞાન ગુણ છે, જ્ઞાન દર્શન. અત્યારે તો જ્ઞાન દર્શન ગુણ કહી શકાય, જ્ઞાન દર્શન. મહાવીર ભગવાન ને આવું બધું હતું કે નહીં? હતું. એમને કોણ ને સંભળાતું હશે કે નહીં સંભળાતું હોય? હા. એટલે કોણ કોણ ના ધર્મ ખરે કે નહીં? મહાવીર ને પાંખ્યો બધું એના ધર્મ માં હતા. નાક એમના ધર્મ, જીભ 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 ના ધર્મ ખરું નહીં? આ બધી પાંચ ઇન્દ્રિયો જેવું આપણા ધર્મ, આપણી એના ધર્મ છે એવું એમને પણ એમને ધર્મ જ હતું ને. અને મન એમનું મનો ધર્મ હતું. જો કોઈ 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 એમ કોઈ માણસ એમ કે કે મહાવીર મન હતું નહીં, તે એબસેન્ટ માઇન્ડેડ હતો. તમને તમે મહાવીર ને મસ્કરી કરી રહ્યા છો. શું કહ્યું? બરોબર. એટલે મન મન ના ધર્મ હતું, ચિત્ત ભગવાન ને પણ ચિત્ત હતું. શું હતું? સાંભળ્યું? અને બુદ્ધિ બુદ્ધિ ના ધર્મ હતી, પણ બુદ્ધિ એમની ત્યાં આગળ ખલાસ થઈ ગઈ હતી. આટલા સુધી રહ્યું બુદ્ધિ અને અહંકાર, બે ખલાસ થઈ ગયું. બીજું બધું પોતપોતાના ધર્મ જ હતું. અને બુદ્ધિ ને અહંકાર બે ઉડી ગયા હતા. શું થયું? બુદ્ધિ ને અહંકાર ઉડી ગયા. તમારામાં શું છે? બુદ્ધિ ને અહંકાર છે, અને એમનામાં ફક્ત બુદ્ધિ ને અહંકાર બે ઉડી ગયા હતા. એ સાથે ઉડી ગયા જ્ઞાન પ્રકાશ થી. ના, આ બધું પોતપોતાના ધર્મ છે, ફક્ત આત્મા પોતાના ધર્મ નથી. કે છે શું કે છે? જો આત્મા પોતાના ધર્મ આવે તો બધું કશું કરવાનું રહેતું? આ બધું તો પોતપોતાના ધર્મ જ છે. આપને સમજાય એવી વાત લાગે છે? શું મેં કહ્યું? શરીરના દરેક ઇન્દ્રિયો પોતપોતાના ધર્મ માં છે, આત્મા જ પોતાના ધર્મ માં નથી. આત્મા જ પોતાના ધર્મ માં નથી. ફેર કેટલો કે ભગવાન ને તે મન પણ હતું, મન એમના ધર્મ હતું, ચિત્ત એમના ધર્મ હતું ભગવાન ને.
બુદ્ધિ ભગવાન એમ નથી, બુદ્ધિ હતી જ નહીં મૂળ, નહીં એકદમ અને અહંકાર નતો, બે બુદ્ધિ અહંકાર બે નતો, જે મને પણ નથી. શું કહ્યું? બુદ્ધિ ને અહંકાર બેવું નથી મને, સમજ પડે ને? દાદા થોડોક અહંકાર તો હોય ને એ પટેલ ના માં જે 4 ડિગ્રી ઓછો છે, તો જે 4 ડિગ્રી ઓછી છે ને તે અહંકાર પાસે કેવો? નિર્જીવ અહંકાર. કેવો? નિર્જીવ. જીવ તો નહી, નિર્જીવ અહંકાર. કેવો? નિર્જીવ. સજીવ અહંકાર નહી, અહંકાર બે પ્રકારના. નિર્જીવ અહંકાર ડ્રામેટિક હોય. કેવો હોય? ડ્રામેટિક. ડ્રામામાં જે ભર્તુહરિ બોલે છે કે ભિક્ષા દે ને મૈયા પિંગલા, અને એ અભિનય કરે છે, વાંખમાં રડે છે, પણ એ સાચું રડતો નથી. અંદરખાને જાણતો હોય કે હું લક્ષ્મીચંદ છું, એવું અંદરખાને જાણું કે દાદા ભગવાન જ છું. આ નિર્જી અહંકાર શું કરે? નિર્જી અહંકાર ખમીસો પહેરે, અહીં મેલું થયેલું હોય તો કાઢીને ખાવડાવે, ઉદરું પહેરાવડાવે, ખટપટો કરે. શું કરે? ખટપટો કરે. આવજો રસિકભાઈ, તમને જ્ઞાન હું સમજ પાડી. એ ખટપટ કહેવાય કે ના ખટપટ કહેવાય? ત્યાં ના શું ભગવાન આવજો બોલતા છે? વિતરાગ કહેવાય. શું કહેવાય? વિતરાગ. એ તો આવજો કે જજો, કશું બોલે નહીં. અને હું તો તમને મેં તમને કહ્યું હતું ને કે હું તમને મોક્ષ આપીશ, એમ કહ્યું ને. સારું, આ ખટપટ. એટલે ખટપટિયા વિતરા કેવા? ખટપટિયા વિતરા. ખટપટિયા આવી ખટપટો કરીએ ને વિતરા કરતા રહીએ. તો એટલે 4 ડિગ્રી અમારો અહંકાર રહ્યો છે. નિર્જીવ અહંકાર. કેવો? નિર્જીવ. ફરી સજીવન થાય નહીં, એનો પાઠ પૂરો થઈ રહ્યો. એનો પાઠ જે નાટક નો ભાગ છે ને, બલાલ એમ પટેલ નામનો પાઠ. એટલે હવે તમારે શું બાકી રહ્યું? તમારે બધું ધર્મ જ છે. શું શું ધર્મ છે? આત્મા. આત્મા. આત્મા એકલો ધર્મ નથી નહી. અને બુદ્ધિ ને અહંકાર બે છે, એ ના હોવું જોઈએ. જો જો આત્મા એના ધર્મ આવતા બે જતા રે. સ્વભાવ કેવો છે? જતા રે. આત્મા એના ધર્મ આવે તો આ બે ઉડી જાય. તો એનું શું કારણ છે તે તમને સમજાવું કે બુદ્ધિ એ શું છે? આત્મામાં બુદ્ધિમાં કઈ? આત્મામાં બુદ્ધિમાં ફેરતો હશે ને. આત્મા એ પ્રકાશ છે. શું છે? પ્રકાશ. અને બુદ્ધિ એ જડ છે. જડ છે એ પણ પ્રકાશ છે. છે તો પ્રકાશ. એ જડ ભલે હોય પણ તે શું? પ્રકાશ. આ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. કેવો છે? બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. ઇન્ડિરેક્ટ. ઇન્ડિરેક્ટ. સૂર્ય નું અજવાળું આ અરીસા પર પડ્યું. એ અરીસો આપણે આમ રાખ્યો છે, રિફ્લેક્શન છે. એટલે આમાંથી રસોડામાં પડ્યું. એ રિફ્લેક્શન છે. હે? રિફ્લેક્શન છે. એ રિફ્લેક્શન છે. ના, એટલે રસોડામાં પડ્યું એ અજવાળું એ ક્યાંથી લાયા તમે? ઇન્ડિરેક્ટ થયું. એટલે ડિરેક્ટ અજવાળું નથી પડે ને. એવી રીતે આત્મા નો પ્રકાશ અહંકાર ઉપર પડે છે. તેની ઉપર પડે છે અહંકાર ઉપર. આ અરીસાની જગ્યાએ અહંકાર છે, સૂર્યની જગ્યાએ આત્મા છે, અને બુદ્ધિ એ પેલો ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. અહંકાર રૂપી અરીસામાંથી નીકળેલો જે પ્રકાશ છે. એ આપને સમજાયું ના સમજાયું? અહંકાર રૂપી અરીસામાંથી પાણી લાગી ગયું. અહંકાર રૂપી અરીસામાંથી નીકળેલો જે પ્રકાશ અહંકાર રૂપી અરીસા માંથી નીકળેલો જે પ્રકાશ. ના, અહંકાર રૂપી અરીસા નહી.
જે આત્માનો જે મૂળ પ્રકાશ, આત્મા પ્રકાશવાન છે. કેવો છે? સંપૂર્ણ સ્વપર પ્રકાશક છે. કેવો છે? પોતાને પણ પ્રકાશ છે અને બીજાને પણ પ્રકાશ કરે. વસ્તુ જ્ઞેય બધી બધા જ્ઞેયોને પ્રકાશ કરે એવો આત્મા છે. તે આત્મા આ અહંકાર ના, આ સૂર્યનારાયણ છે તે અરીસા, આ અરીસાને મીડિયમ બનાવ્યું હતું. શાને મીડિયમ બનાવ્યું? અરીસાને. અરીસાના મીડિયમ થી પેલું અજવાળું થયું. તેમાં અહંકાર ના મીડિયમ થી બુદ્ધિ ઉભી થઈ છે. તેને થયેલી છે અહંકાર ના મીડિયમ થી ઉભી થયેલી છે. હવે જ્યાં સુધી અહંકાર નું મીડિયમ છે ત્યાં સુધી બુદ્ધિ રહેશે. અહંકાર નું મીડિયમ ખલાસ થઈ જાય તો બુદ્ધિ નહીં રહે, તો ડિરેક્ટ પ્રકાશ આવશે. મને ડિરેક્ટ પ્રકાશ મળે છે તો હવે કરવાનું શું બાકી રહ્યું? હતા કે અહંકાર ને બુદ્ધિ એ બે છે. તે આત્મા પોતાના ધર્મ આવે તો બે નીકળી જાય છે. બીજું બધું પોતાના ધર્મ જ છે, બીજું કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. અહંકાર નીકળી જાય તો ઓટોમેટિક બુદ્ધિ નીકળી જાય ને. અહંકાર ને બુદ્ધિ બંને ને કાઢવાની વાત એકલો અહંકાર જો નીકળી જાય તો બુદ્ધિ નીકળી જાય સીધી. અહંકાર જો નીકળી જાય તો બુદ્ધિ નીકળી જાય. એ વાત આપણે કરવાની જરૂર. આપણે આમ ટૂંકી વાત જ કહો ને કે ભાઈ આત્મા, આપણે આત્મા એકલો ધર્મ લાવવા માટે આ બીજું બધું ધર્મ છે. અહંકાર ને બુદ્ધિ બે ને જરૂર જ નથી વચ્ચે. આત્મા ધર્મ આવે તો બીજા બધા એમના ધર્મ જ રહેવાના છે. મન રહેશે કે નહીં પોતાના ધર્મ? બધાનો ધર્મ રહેશે. અને કોન બન બધું રહેશે. વાંખ્યો બાખ્યો ભગવાન આગળ જોઈને ચાલતા છે ને. તમને કેમ લાગે? વાંખે જોતા છે ને. હવે કેવા શું માંગુ છું? હવે શું બાકી રહ્યું? બુદ્ધિ અને અહંકાર જાય આત્મા ધર્મ માં આવે તો. કે છે કે બુદ્ધિ ને અહંકાર જાય આત્મા જો ધર્મ માં આવે તો. તો હવે શું કરવાનું રહ્યું બાકી? આત્માને ધર્મ લાવવા માટે. આત્માને ધર્મ કેવી રીતે લાવી શકાય? શું સાધન જોઈએ? રાગ દ્વેષ ઓછા થવા જોઈએ. રાગ દ્વેષ ઓછા થવા જોઈએ. આ વીટી છે અને તાંબાનું મિક્સર કરવામાં આવે છે મજબૂત કરવા માટે. હવે એ વીટી આપણે ગમે તે માણસ ને આપી કહીએ કે અમારી હોનું તાંબુ જુદું કરી આપે ખરો? કેમ ના કરી આપે? એ સોની નું જ કિમિયો છે. એ તો સોની નું જ કામ. એ સોની જ કરી શકે. કેમ બીજો ના કરી શકે? એને એની સમજ પડી છે. એને એનું જ્ઞાન છે. સોની ને જ્ઞાન છે એમ કરવા. બીજા કેમિસ્ટો બધા હોય તે બધાને ના ચાલે? ચાલે. કેમિસ્ટ્રી ચાલે. કેમિસ્ટ્રી ચાલે. કેમિસ્ટ્રી કદાચ થાય ના. કેમિસ્ટ બધા પાસ ના પાડે. કામ અમારું ન હોય કે તમે સહજ હોય ને. એટલે આ આત્મા જો જાણવો હોય તો આ આત્માના જાણકાર હોવા જોઈએ. શું હોવા જોઈએ? કોણ હોવું જોઈએ? સત્પુરુષ. હે? સત્પુરુષ રૂપી સોની. સત્પુરુષ રૂપી સોની હોવો જોઈએ કે છે ના? સત્પુરુષ તો આ બધા જ છે. આ બધા સત્પુરુષ કહેવાય. કારણ સત પુરુષ કોને કહેવાય? કે સત જેને પ્રાપ્ત કર્યું અને પુરુષાર્થ ધર્મ આવ્યો. પુરુષાર્થ ધર્મ સત પ્રાપ્ત કર્યું. સત એટલે અવિનાશી. કેવું? અવિનાશી. અવિનાશી પદ પોતાનું પ્રાપ્ત કર્યું. હું આત્મા છું એવું પોતાને જાગૃતિ આવી, પ્રતીતિ આવી. પણ ત્યાં સુધી સત્પુરુષ જ કહેવાય. શું કહેવાય? સત્પુરુષ. જ્ઞાની પુરુષ ના કહેવાય. જ્ઞાની પુરુષ તો બીજાને પોતાને બીજાને જ્ઞાનમય બનાવી શકે. જે મોક્ષદાતા શ્રીમદ રાજચંદ્ર શું કહ્યું છે? મોક્ષદાતા. મોક્ષદાતા એટલે મોક્ષ નું દાન આપવા આવ્યા હોય તે કરી શકે. તમે
મોક્ષ માં રહો ખરા, પણ મોક્ષ બીજાને આપી શકો? આપી શકો ખરા? ત્યાંથી ના આપે? પોતાને હજુ પ્રતિ ને લક્ષ બે જ બેઠું છે. શું થયું છે? અને આત્મા તો સ્પષ્ટ વેદન જોઈએ. કેવું જોઈએ? એવા જ્ઞાની પુરુષ જોઈએ. અને જોન તો આત્મા સિવાય બીજું દેખાતું જ ના હોય એવા જ્ઞાની પુરુષ જોઈએ. જેને જેને કોઈ જોડે જુદાઈ ના હોય એવા જ્ઞાની પુરુષ જોઈએ. જ્ઞાની પુરુષ હોય તો જ જ્ઞાન આપી શકે. જેને આ જગત માં કોઈ જોડે કોઈ દોષી જ ના દેખાતું હોય, ગજવા કાપનારો ના દેખાતો હોય, અને દાન આપનારો દોષિત ના દેખાતો હોય, છતાં બેને સરખા કે નહી? તો તમે એમ પૂછો કે ગજવા કાપનારો આ દાન આપનારો બે સરખા સાહેબ? તો હું કહું ના. આ દાન આપનારો છે તે જે ક્રિયા કરી રહ્યો છે એનું ફળ એ ભોગવશે, આ જે ક્રિયા કરી રહ્યો છે એનું ફળ એ ભોગવશે, બાકી દોષિત કોઈ નથી. શું કહ્યું? જે ક્રિયા જે કરે છે એનું ફળ એ ભોગવશે. જે ક્રિયા જે કરે છે એનું ફળ એ ભોગવશે. ભોગવશે માટે દોષિત કોઈ નથી. કારણ કે દોષિત તો ખરો ને, કેમ ચોરીઓ કરે છે તો તે હું પાછા એને સમજ પાડું કે બધા સંજોગ અનુસાર છે. બધા તેના અનુસાર છે. ખોટું કરનારો સંજોગ અનુસાર કરે છે, અરે સારું કરનારો સંજોગ અનુસાર કરે છે. એ તમને વાત સમજાય એવી વાત લાગે છે? ખોટું કરનાર જાતે કરતો હશે કે સંજોગ અનુસાર કરે છે? સંજોગ અનુસાર કરે છે. અને સારું કરનારો એ પણ સંજોગ અનુસાર કરે છે. એ પણ સંજોગ અનુસાર. એ સમજણ વાળા હા છે. તેલ ઓછું ખાતું છે એ ખવડાવે, ખાય નહીં. મોક્ષ દાતા પુરુષ તો એટલું હવે આપણે અહીંયા સુધી આવી શક્યા. હવે કપાલદેવ કહ્યું કે આખા પુસ્તકનો સાર કે છે એટલો કે બીજું કાંઈ શોધવા. એ પત્ર યાદ, થોડું ઘણું યાદ છે આપને? એને સત્પુરુષ ઉપર ભાર મૂક્યો છે. બીજું કઈ શોધમાં માત્ર એક સત્પુરુષ ના ચરણ માં સર્વ ભાર અર્પણ કરી દે. મારી પાસે આવજે તો આ બેઠા આવજો ત્યાં. તો આપણને જો મોક્ષ ના મળે તો કાં તો સત્પુરુષ નહીં કે કાં તો એ પોતે નહીં. સમજમાં સત કે સદ? આપે કહ્યું આ બધા જ્ઞાનીઓ જે છે એ સત્પુરુષ છે, અને જ્ઞાની છે તે સદ પુરુષ. સદગુરુ જ્ઞાની પુરુષ તો જ્ઞાની પુરુષ જ્ઞાની જ્ઞાની કૃપાળુ દેવ. સદ કોને કહેવાનું? સત્પુરુષ જે છે ને સત્પુરુષ, ત્યારે તેને બધું એ રાખવું પડશે. શું રાખવું પડશે? એ જાણવા માંગુ છું ને. સદે સદ કોણ ને સત કોણ? જ્ઞાની પુરુષ ને તો શ્રીમદ રાત્રિ શું કહ્યું કે એમને ત્યાગા ત્યાગ સંભવે નહીં. ત્યાગા ત્યાગ સંભવે નહીં. શું લખ્યું? ત્યાગ ત્યાગ સંભવે નહીં. એનો અર્થ આપને સમજાયો? સમદ્રષ્ટિ થઈ જ્ઞાની તો હે. એનો અર્થ સમદ્રષ્ટિ જેવું નહીં. કૃપાળુદેવ લખેલું છે, એના પુસ્તક માં લખેલું છે, પણ આપણને સમજવું તો જ પડશે ને. એમને પુસ્તક માં છે છે લખ્યું છે કે જ્ઞાની પુરુષ ને ત્યાગ ત્યાગ સંભવે નહીં. શું કહ્યું? ત્યાગ ત્યાગ સંભવે નહીં. સત્પુરુષ ને ત્યાગ ત્યાગ સંભવે, અને જ્ઞાની પુરુષ ને ત્યાગ ત્યાગ સંભવે નહીં. ત્યાંથી એવું છે
અમે ઉકો પીતા હતા, 55 વર્ષથી ઉકો બીડી પીતા હતા. કેટલા વર્ષથી? 55. આજ 72 વર્ષ થયો. બધા લોકો કેતા હતા કે દાદા જ્ઞાની છે તો બીડી કેમ પીવે છે? અમને પોતાને એમ લાગે કે આ ના હોવું ઘટે તો સાથે રહ્યું છે. ચા તા રહ્યું છે અમને, એ આપને સમજાય? અત્યારે જોકે નથી, અત્યારે કોઈ મને વ્યસન નથી, પણ 2 વાર ઉપર જ જતું રહ્યું. પણ શા આધારે અત્યાર સુધી રહ્યું એ, પણ આ શા આધારે રહ્યું એ આપને સમજાય છે? વ્યસન ને શું કહેવાય? પ્રતિબદ્ધતા કહેવાય. શું કહેવાય? પ્રતિબદ્ધતા. અને જ્ઞાની પુરુષ કોને કહેવાય? કે જેને દ્રવ્ય થી ક્ષેત્ર થી ભાવ થી અપ્રતિબદ્ધ પણ હોય, અપ્રતિબદ્ધ પણ હોય. શું? અપ્રતિબદ્ધ. કાળ થી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થી અપ્રતિબદ્ધ પણ હોય ત્યારે એને જ્ઞાની પુરુષ કહેવાય. શું કહ્યું? બીડી મારે જોઈએ, અમુક ટાઈમ થાય એટલે હું માગું, એટલે પ્રતિબદ્ધ કરું ને. સમજ પડે ને? એટલે એ છૂટી ગઈ કેવી રીતે? છોડાય નહીં, કારણ કે જ્ઞાની થયો એટલે છોડાય નહીં. જ્ઞાની થયો એટલે નિરહંકારી થયો. સત્પુરુષ સત્પુરુષ છોડી શકે એ અહંકારી હોય. આ સમજ પડે છે? જ્ઞાની મન નિરહંકારી હોય એટલે તેથી કૃપાળુ કહ્યું ત્યાગા ત્યાગ સંભવે નહીં. પછી જે રહી ગયું એ રહી ગયું, પછી ફેરફાર થાય નહી. એમ શું કારણ? એ ફરી અહંકાર ઉભો કરવો પડે. પાછો ગયેલો અહંકાર શું કરવું પડે? ગયેલો અહંકાર ઉભો કરવો પડે. હા, હવે ઉભો અહંકાર ઉભો કરે 1 મિનિટમાં કઈ નાખી, 1 મિનિટમાં જ. પણ એ તો ઉભો કરવો પડે. પાછો ઉભો અહંકાર ઉભો કરવો પડે. શું કરવું પડે? ઉભો કરવો પડે. એટલે અમારે શું કરવું પડે? એની મેરે ખરી પડે ત્યાં સુધી જોયા કરવું પડે. આ વાત તમને સમજાય? ખરી પડે નહીં એટલે ખરી જાય. શું કહે છે? ત્યાગ સંભવે નહીં એટલે ખરી જાય. એને મારે ખરી પડતું જાય દાળ દાડે. સમજ પડે ને? ત્યાગ ન પડે. ત્યાગ એ અહંકાર નો ગુણ છે. અહંકાર હોય તો જ ત્યાગ થઈ શકે, નહીં તો ત્યાગ થઈ શકે નહીં. એટલે ખરી પડે. તે ચા મારી ખરી પડી. શું થયું? 55 વર્ષ નું ઓળખાણ હતું ચા નું, ફ્રેન્ડશીપ. 18 કપ ચા વચ્ચે ધંધો, કોન્ટ્રાક્ટ નો ધંધો કરવો એટલે એ છતે 55 વર્ષ ની ભાઈબંધીમાં એ એની મેરેજ અલોપ થઈ. તાર મેં એને કહ્યું, બેન કહીને તો જવું તું, 55 વર્ષ ની ભાઈબંધી મને કહીને તો જવું તું, આમને આમ તું જતો રહી. કેટલું ખરાબ લાગે આપણને. એ કહેવા તો રહ્યું તું, કહેવાય ના રહીને ઘરી પડી. પછી મને યાદ નથી આવી, જેટલો છેલ્લો ચા પીધા પછી મને યાદ આવી. એમ ખરી પડી કેવાય. શું કેવાય? ખરી પડી કેવાય. ખરી પડી. છોડવું નતું, છૂટી મેરેજ છૂટી જાય. સહજ સહજ છૂટી જાય. બધું સહજ પડે ને. હવે તો બીડી નો ઠૂઠું રહ્યું. હવે જ્ઞાની પુરુષ ને બીડી પીએ. એક વાર કલાકમાં મોક્ષ આપે છે જ્ઞાની પુરુષ. કલાકમાં શું આપે? કલાક ની અંદર જ, વધારે નહીં. બસ હવા કલાક એ નહીં, કલાક ની અંદર. કેટલા માણસ ને આપે છે? લગભગ 8-10 હજાર. એટલા બધા માણસો છે એને મોક્ષ પામે. છતાં ઉકો પીએ થાય એ આ આશ્ચર્ય કરે કેવું? અમને પોતાને મનમાં એમ થાય કે આ ના હોવું શુભે, આ શુભે નહીં. બીજું કયું હોત તો ચાલ, પાન પાન ખાવાની આદત હોત તો ચલાવી દે. કેસે ભી પાન તો ખાય માણસ કેસે. પણ આ ઉકો જઈને સાધુ કોઈ નહીં બીડી પીધા પીએ ના. જ્ઞાની પુરુષ છતાં અમે ખુલ્લું જ ટાકતા હતા. અમે તો અમે પાસે ઢોકી ખાનગી ના પીએ. સર બધાને ડૂબરું પીએ. અમે ખાનગી કશું કરીએ નહીં કે અમારે ઓપન ટૂસ ખાય. કોઈ ચીજ ખાનગી અમે રાખીએ નહીં. ઓપન ટુ સ્કાય દરેક વસ્તુ અમે ઓપન કરી દઈએ. તો
તો અમારે ખાનગી રાખવાનું કપટ અમારે હોય જ નહીં ને, અમારું ક્રોધમાન માયા લોકો હોય જ નહીં અમારામાં. કપટ હોય, કપટ હોય તો હોય કરીએ ને, આપણે કેમ લાગે છે? જ્ઞાની પુરુષ પણ પુણ્ય કેવી સુંદર લાયા હોય છે, તબિયત નરમ થઈ ગઈ, લીવરની માં બીમારી છે, લીવરની ગઈ સાલ કે ત્રીજી સાલ લીવરની બીમારી થઈ શરૂ, એટલે ડાક્ટરો બધા પછી જ્ઞાની પુરુષ ડાક્ટરો શું માને? વીઆઈપી માને. શું માને? વીઆઈપી એટલે સમજ્યા તમે? ગુજરાત નો પ્રધાન હોય એ હોય ને, એને વીઆઈપી કે. એટલે આને, એટલે મેં ડાક્ટર ને પૂછ્યું, મેં વીઆઈપી, મને કહે તમે વીઆઈપી પુરુષ, એટલે અમારે તો બધું તમારે બધું કરવું, અમારી સેવા અમારી ફરજ છે કે. આટલું બધું તમે એમ કેમ કરો છો? વીઆઈપી એટલે શું? તમે સમજો નઈ, સાંભળેલો જ નહીં શબ્દ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન, વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. ઓહો, પછી પર્સન માં આયા, જ્ઞાની જ્ઞાની સમા આયા. પર્સન કોને કહેવાય? જેને પર્સનલ મેટર હોય ને એને પર્સન કહેવાય. જેને પર્સનલ મેટર હોય, અમારે પર્સનલ મેટર હોય નહીં. એટલે એ છે તે ડાક્ટર, મેં કહ્યું તમે કેમ આટલી બધી કાળજી બહુ લો છો? કે તમે 15 વર્ષ વધારે, અમારી ફરજ છે કે તમે 15 વર્ષ વધારે જીવો તો લોકોનો લાભ વધારે થાય, એ હિસાબે અમે આ કાળજી વધારે લઈએ છીએ. પછી અમને ફી આપવાની થઈ વાત થઈ, ત્યારે મેં કહ્યું ડાક્ટર તમારી ફી કહો. કહ્યું આમ, નાગર હતા અને જુનાગઢના હતા, એટલે મને કહે દાદા તમે શું ફી આપશો અમારી? કે છે તમે કહો એ ફી આપી દેવાની. તમે કહો ત્યાંથી ડબલ. કહ્યું શું? કહ્યું તમે મર્યા તો કે તમારું ઉકોન બીડી બે મને આપી દો. કે છે શું? કે ધન છે ડાક્ટર નરસિંહ મહેતા નું કુળ ઉજવાયું. તમે કહ્યું શું? કહ્યું કારણ કે અમે પ્રોમિસ આપ્યા પછી અમને યાદ જ ના આવે, અમે ત્યાગ ના કરી શકીએ, પ્રોમિસ કરી શકીએ. શું કહ્યું? કુદરતી રીતે ઉભો થયો આ ડાક્ટર અને પ્રોમિસિંગ, એ કુદરતી રીતે ઉભું થયું. શું થયું? નિમિત્ત નિમિત્ત કર્મના બંધન, કર્મબંધન. બુદ્ધિ જતી રહી, કશું મિલકત કશું અમારી પાસે? હવે કશું મિલકત છે કઈ? આ દેહ ના માલિક અમે નથી, આ વાણી ના માલિક નથી, આ બુદ્ધિ ના માલિક નથી, અને આ મન ના માલિક નથી. માલકી પણ બધું ઉડી ગયું છે. તો છતાંય 4 ડિગ્રી પાછું અબ્બાલાલ થવું પડે છે. શું કરવું પડે છે? તે પણ નિર્જીવ અહંકાર. નિર્જીવ અહંકાર એટલે કે શું? આ કપડાં પહેરું છું તે મેલા થયેલા હોય તો કહું કે બદલી રાખો. શું કહું છું? એ અહંકાર નો ગુણ કે નહીં બદલી નાખો એમ કેવું? તે ક્યારે ગુણ?
નિર્જીવ અહંકાર નો કોણ તો ખરો ને, બદલી નાખો. જો બદલી નાખો નાખે ને જેમ હોય તેમ ચાલે તો વાંધો નહી, હું કોઈ બદલી નાખો. નિર્જીવ અહંકાર છે, ખાતરી કેમ થાય કે છે? એની ખાતરી કરવા માટે જોઈએ કઈ ટેસ્ટિંગ સર્ટિફિકેટ, ટેસ્ટિંગ મશીન જોઈએ કે ના જોઈએ? તો ઝવેરી બજાર ની અંદર હું ઉભો હું અને તમારો તમે બધા તમે બે જણ થઈને મારા કપડા બધા ખેંચી લો તો હું તમારી પર રાખદેશ ના કરું. શું ના કરું? રાખદેશ ન થાય. હા, તમે મારા કપડા ખેંચી લો અને દોસ્તી બોસ્તી બધું ખેંચી લો, તમે મને નેકેડ કરો, યથાજાત કરો, તો પણ રાખદેશ ના કરું. રાખદેશ કરું તો જ્ઞાની નહીં. અહંકાર કેવો છે? નિર્જીવ. નિર્જીવ અહંકાર એટલે ત્યાં શરમ ના આવે અમને કે લોકો હું નયા. આ તો પટેલ બાર પાડો છે. લોકો શું કે છે એવું હોય નહી, અને આ બીજા લોકોને કાઢી લે તો કેમ બોલાય ને? બીજા લોકો કાઢી લે તો શું થાય? એટલે વાત આપડે ટૂંકામાં ક્યાં સુધી આવ્યા છીએ આપડે? હવે કહો, આત્મા પોતાનો ધર્મમાં આવે તો અહંકાર અને બુદ્ધિ જાય. આત્મા પોતાના ધર્મમાં આવે તો અહંકાર અને બુદ્ધિ જાય. પોતાના ધર્મ નથી, પોતાના ધર્મ નથી, આનો પુરાવો છો. સર કે છે કે આ બધું હું કરું છું કે છે? શું કે છે? હું કરું. કોણ કે છે? હું પણ ની માન્યતા. હા, હું પણ એની એને રોંગ બિલીફો બેસી. હું શાંતિલાલ છું એ રોંગ બિલીફ. પછી આ બાઈનો હું ધણી થયું એ રોંગ બિલીફ, એ બીજી રોંગ બિલીફ. આ છોકરા ફાધર થયું ત્રીજી રોંગ બિલીફ. અને મામા થયું ચોથી રોંગ બિલીફ. આ સિંગનો વેપારી, સ્ટીલના વેપારી છે, પાંચમી રોંગ બિલીફ. કેટલી રોંગ બિલીફો બેઠી છે? રોંગ બિલીફ જાય તો આત્મા પોતાના ગુણધર્મ માં આવે ને? ગુણધર્મ માં આવે તો રોંગ બિલીફ વહી જાય. ગુણધર્મ માં આવે તો રોંગ બિલીફ વહી જાય. હા, એનો સહજ ગુણ જ છે રાઈટ બિલીફ નો. હા, એને સમ્યક દર્શન કે છે. શું કે છે? બરોબર. જ્ઞાની પુરુષ છે, આપણને પોતાના આત્માના પોતાના ધર્મ લાવી દે તો બધું ધર્મ જ છે. બધું એક જ્ઞાની પુરુષે ધર્મ લાવી દે આપણને. તમારે જયારે ધર્મ આવવાની ઈચ્છા થાય ત્યારે આવજો, ધર્મ લાવી દઈશું જયારે ઈચ્છા થાય. પોતાના ધર્મ આવી જાય એટલે બધું છૂટે. આત્માના ધર્મ માં આ ચાર વેદ છે ને, વેદ વેદાંતિઓના, એ વેદ વેદ શું કે છે? ચાર વેદ
કે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. તું જે આત્મા ખોળું છે એ વેદમાં જ નથી કે આત્મા પુસ્તકમાં ઉતરે એવો નથી. કારણ કે અશબ્દ છે, નિશબ્દ છે. કેવો છે? નિશબ્દ છે, અવર્ણનીય છે, અવક્તવ્ય છે. એવા શબ્દો સાંભળેલા આપને આત્માના? આત્માના એટલે શાસ્ત્ર માં હોય શકે ખરો? પુસ્તક માં અવર્ણનીય હોય એટલે શ્રીમદ રાજચંદ્ર શું કહ્યું કે જ્ઞાન જ્ઞાની પાસે છે. એવું સાંભળવા વાંચવામાં આવ્યું છે. જ્ઞાન જ્ઞાની પાસે, જ્ઞાની પાસે. અને ત્યાં સિવાય આપણો છુટકારો થાય નહીં. તેઓ સાચી વાત, જ્ઞાની ની જરૂર ખરી ખરી કે બરોબર. હા, ખુબ જરૂર કે છે ને. બીજા કોઈ કોઈ ને મદદ ના કરે તો ચાલે એવું છે કે છે? જ્ઞાની ની જરૂર, જ્ઞાની ની જરૂર ના. પણ એવું કઈ કોઈ કોઈ કહે, કોઈ કોઈ ઠેકાને કે છે ને કે કોઈ કોઈ ની મદદ, કોઈ કોઈ નું કઈ કરી શકતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કરી શકે નહીં કે છે ને. તો એ બાબત માં દાદા પૂછે છે આપનો અભિપ્રાય. જ્ઞાની કરતા હોય ને, હું કઈ કે હું જો કરતા હોય બરે કર બધા શું થાય? તમે નિમિત્ત માનો તો તમને ગુનો લાગે. તમારે શું માનવાનું કે દાદા ભગવાન, અને મારે શું માનવાનું? હું નિમિત્ત છું. શું છું?